પરંતુ રાજકોટનો એક એવો શોરૂમ કે જ્યાં દરરોજ સવારે દિવસની શરૂઆત રાષ્ટ્રગીત સમૂહમાં ગાઈને જ કરવામાં આવી રહી છે રાજકોટના લખાજી રાજ રોડ ઉપર આવેલા ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજારમાં રેશમ લેડીઝવેર શોરૂમ આવેલો છે સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એવી બાબત આ શોરૂમના રાષ્ટ્રપ્રેમની છે સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ ઉપર લોકો રાષ્ટ્રગાન કરતા હોય છે પરંતુ રાજકોટના આ શોરૂમમાં દરરોજ ગીતનો સમૂહમાં ગાન કરવામાં આવી રહ્યું છે રેશમ લેડીઝ વેર શોરૂમના માલિક દીપકભાઈ ખખરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વેપારીઓ પોતાના ધંધા અને રોજગારની શરૂઆત ભગવાનની આરતી ઉતારી દીવાબત્તી કરી પૂજા સાથે કરતા હોય છે પરંતુ અમારા શોરૂમમાં ભગવાનની પૂજાની સાથે સાથે દરરોજ સવારે સ્ટાફના લોકો સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરતા હોય છે છેલ્લા ત્રણ વર્ષથી શોરૂમમાં રોજ સવારે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવતું હોય છે આ રીતે રોજ પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાવાથી શોરૂમમાં અને માણસોમાં કામ કરવાની ઉર્જા રહે છે અને દિવસ દરમિયાન કામ કરવામાં આનંદ જ આવતો હોય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પૂર્વે અમે આખો શોરૂમ રિનોવેટ કર્યો ત્યારબાદ સ્ટાફના દરેક લોકો પાસેથી સૂચન મંગાવવામાં આવ્યા હતા જેમાંથી અમારા પિયુષ રાઠોડ નામના કર્મીએ જણાવ્યું હતું કે આપણે પ્રાર્થનાની સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગાવું જોઈએ એ જ વિચાર અમે અપનાવી ત્યારથી જ રાષ્ટ્રગીત ગાઈ અને એની શરૂઆત કરતા હશે અને ત્રણ વર્ષથી સતત અમારે ત્યાં રાષ્ટ્રગીતનું ગાન સમૂહમાં કરવામાં આવી રહ્યું છે અને ત્રણ વર્ષથી અમે સતત આ વસ્તુ કરીએ છીએ એનાથી અમને એટલી બધી કાર્યમાં મજા આવે છે ઉર્જા રહે છે શોરૂમમાં બી ઉર્જા રહે છે અમને અને આમ બી અમારા શરીર ઉપર બી અમને પ્રફુલ્લિત રહે છે અને રાષ્ટ્રગીત કોક કોક ટાઈમે જ ગવાય છે પણ અમારે ત્યાં એ નક્કી કરેલું છે કે કાયમી માટે આ વસ્તુ રાષ્ટ્રગીત ગાવાનું એટલે ગાવાનું બધા સાથે જ ગાવાનું એકી સાથે કોઈ બી કસ્ટમરભાઈ હોય છે તો અમે એ લોકોને વેઇટ કરાવીએ છીએ અને અમે રાષ્ટ્રગીત હોય ત્યારે કોઈ બીને કસ્ટમર બી નથી સમજાવતા અહીં અમારું પહેલું વસ્તુ છે કે ગમે ત્યારે ગમે તે ટાઈમે રાષ્ટ્રગીત સ્ટાર્ટ થાય એટલે કસ્ટમર મૂકી દેવાનું પાંચ મિનિટ પણ રાષ્ટ્રગીત તો ગાવાનું જ બધાને ફરજિયાત